હેલો ફ્રેન્ડ્સ સ્ટાન્ડર્ડ સિક્સ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ થ્રી ફોર્ટ એન્ડ વન ગયા લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી ફોરનો અભ્યાસ કર્યો હતો એક્ટિવિટી ફોરની અંદર આપણે બિરજુ ધબ્રેવ એ પાર્ટ એના સ્પેલિંગ સાથે સમજાવ્યો હતો બરાબર ને તમે સ્પેલિંગ તૈયાર કરી લીધા હશે આપણી શાળા જ્યારે રેગ્યુલર ચાલુ થવાની છે ઓફલાઇનમાં ત્યારે આપણે ક્લાસની અંદર સ્પેલિંગો પૂછીશું એટલે તમારે તૈયારી કરવાની છે આજે આપણે એક્ટિવિટી ફાઇવ સિક્સ અને સેવનનો અભ્યાસ કરવાનો છે એક્ટિવિટી ફાઇવ ચોપડીના પેજ નંબર થર્ટી વન ઉપર તમે જુઓ હવે તમે સ્ક્રીન પર અથવા તો ચોપડીમાં જોઈ શકો છો એક્ટિવિટી ફાઇવ જે છે એમાં એ અને બી એવા કોષ્ટક આપેલા છે એક્ટિવિટી ફાઈવની અંદર જે કોષ્ટક એ જે છે એને બી સાથે આપેલા અર્થ સાથે આપણે જોડવાનું છે તો સૌપ્રથમ હું વિભાગ એનું વાંચું છું ત્યારબાદ સામે બી આપેલું છે એને આપણે યોગ્ય રીતે જોડી અને પછી લખીશું તો અહીંયા આપેલું છે ફોરેસ્ટ ફોરેસ્ટ એટલે કે જંગલ બ્રેવ બ્રેવ એટલે કે બહાદુર એગ્રી એગ્રી એટલે કે સંવત થવું ટીઝ ટીઝ એટલે કે ચીડવું રિપ્લાય એટલે કે જવાબ આપો કોંગ્રેચ્યુલેટ એટલે કે અભિનંદન પાઠવવા અને અરેસ્ટ એટલે કે તેની ધરપકડ કરવી હવે સામેના બી વિભાગમાં આપેલા છે વાક્ય અંજલી કોલેડ લતા લડ્ડુ ફૂલ ઓફ ટ્રીઝ રાકેશ આન્સર ધ ક્વેશ્ચન જયેશ વોન હંડ્રેડ મીટર્સ રેસ ધ પોલીસ કોટ ધ થીપ જાગૃતિ વેન ટુ ધ ડોક્ટર્સ એટ નાઇટ નેહા રિપ્લાય બરાબર તો આપણે અહીંયા આગળ સૌપ્રથમ એ વિભાગ અને બી વિભાગનું વાંચન કર્યું હવે આ વાક્યને કેવી રીતે જોડાશે તો એ તમારે સાંભળવાનું છે અને ચોપડીની અંદર ખાસ ધ્યાન આપવાનું છે તો ફ ફર્સ્ટમાં આપેલું છે ફોરેસ્ટ ફોરેસ્ટનો મતલબ મેં હમણાં જ તમને સમજાવ્યો કે શું થાય જંગલ તો અહીં આગળ બી વિભાગમાં સેકન્ડ નંબરમાં આપેલું છે એની સાથે વાક્ય જોડાશે કે ફૂલ ઓફ ટ્રીઝ એટલે કે વૃક્ષોથી ભરેલી જગ્યા બરાબર સેકન્ડ નંબરમાં આપેલું છે કે બ્રેવ બ્રેવ એટલે કે બહાદુર તો બહાદુરી તરીકેનું જે વાક્ય છે એ નીચેથી બીજું વાક્ય છે જાગૃતિ વેન ટુ ડૉક્ટર્સ એટ નાઇટ એટલે કે જાગૃતિ છે એ ડૉક્ટરના ઘરે રાત્રે એકલી ગઈ હતી તો એ કામ કયું કહેવાય બહાદુરીનું બરાબર ને એટલે એ વાક્ય એની સાથે જોડાશે થર્ડ નંબરમાં આપેલું છે એગ્રી એગ્રી એટલે કે સહમત થવું તો એની જોડે લાસ્ટ વાક્ય આપેલું છે નેહા રિપ્લાયડ યસ નેહાએ જવાબ આપ્યો હા એટલે કે જવાબ આપણે ક્યારે આપીએ હા કહીએ એટલે કે આપણે એની સાથે સંમત છીએ એ દર્શાવે તો એની સાથે કયું વાક્ય આવશે લાસ્ટ બાળું ઓકે હવે આવે છે ટીઝ ટીઝ એટલે કે ચીડવવું તો એની જોડે વાક્ય આવશે અંજલિ કોલેડ લતા લડ્ડું ફર્સ્ટ નંબરનું બી વિભાગમાં જે પહેલું આપેલું છે એ વાક્ય આવશે એટલે કે અંજલિ એ લતાને લડ્ડું કહીને ચીડવે છે ત્યારબાદ આવેલું છે રિપ્લાય રિપ્લાય એટલે કે જવાબ આપવો તો અહીંયા આગળ રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન રાકેશે પ્રશ્નનો જવાબ આપ્યો એટલે એ રિપ્લાયમાં આવે એટલે કે બી વિભાગમાં ત્રીજું વાક્ય છે એની સાથે જોડાશે ત્યારબાદ આપેલું છે કોંગ્રેચ્યુલેટ કોંગ્રેચ્યુલેટ એટલે કે અભિનંદન પાઠવવા તો અહીંયા આગળ જયેશ વોન હંડ્રેડ મીટર્સ રેસ તો અહીંયા આગળ બી વિભાગમાં ચોથું વાક્ય આપેલું છે કે જયેશ એ સો મીટરની રેસમાં વિજેતા થયો હતો અહીંયા વિનનું ભૂતકાળ છે વોન બરાબર ને આપણે ગ્રામની અંદર પાસ્ટ ટેન્સની અંદર શીખવાડ્યું હતું અને જે આપણા પાઠનું શીર્ષક પણ છે ખ્યાલ છે ને તો અહીંયા આગળ જયેશ એ જ્યારે સો મીટરની રેસ જીત્યો હતો ત્યારે એને શું કહેવામાં આવ્યું હશે કોંગ્રેચ્યુ લેટ ત્યારબાદ લાસ્ટમાં આપેલું છે અરેસ્ટ અરેસ્ટ એટલે કે એની ધરપકડ કરવી તો હવે એક જ વસ્તુ બાકી રહી છે તો એ કયું વાક્ય છે જુઓ બી વિભાગમાં યસ ધ પોલીસ કોટ ધ થીપ પોલીસે ચોરને પકડ્યો હતો અહીંયા કેચનું ભૂતકાળ કોટ આપેલું છે બરાબર ને સરસ ચલો હવે આપણે ચોપડીમાં પેજ નંબર થર્ટી ટુ ઉપર આપેલી એક્ટિવિટી સિક્સને જોઈએ અહીંયા સૂચના આપેલી છે કે નીચેના શબ્દ સમૂહો સાંભળો અને બોલો પાઠમાં આ શબ્દ સમૂહ ક્યાં આપેલા છે તે શોધો હવે આપણે અહીંયા આગળ પાઠ વાંચન કર્યું પાઠમે સમજાવ્યો તો તમે આ વાક્ય ત્યાં આગળ સાંભળ્યા જ હશે તો સૌ પ્રથમ આપણે એ વાક્યને વાંચી લઈએ હેવ અ પ્લાન ટોલ એન્ડ હેન્ડસમ બોય અ વેરી સ્મોલ વિલેજ લેટ એટ નાઇટ ટીચ અ લેસન હવે સામેની બાજુએ આપેલું છે બંડલ ઓફ બુક્સ રિસીવ્ડ અ નોટ ફેલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ વોઝ અપરેટ ઓફ વર્કડ હાર્ડ અહીંયા વર્ક હાર્ડ એટલે કે સખત કામ કર્યું હતું તો આ વાક્ય આપણે ફક્ત એક્ટિવિટી સિક્સની અંદર બોલવાના વાંચવાના અને લખવાના છે ચોપડીની અંદર તમારે શોધીને લીટી કરવી હોય તો કરી શકો છો પણ લખવાના થતા નથી ફક્ત નોટની અંદર પીડીએફ ફાઇલમાંથી જોઈને લખવાના છે તો આ વાક્યનું આપણે ગુજરાતી જાણીએ કે હેવ અ પ્લાન પ્લાન એટલે કે યોજના કરવી સેકન્ડ નંબરમાં ટોલ એન્ડ હેન્ડસમ બોય ટોલ એટલે કે ઊંચો અને હેન્ડસમ એટલે કે દેખાવડો છોકરો બરાબર ને ત્યારબાદ નીચે આપેલું છે અ વેરી સ્મોલ વિલેજ ખૂબ નાનકડું ગામ ત્યારબાદ આપેલું છે લેટ એટ નાઇટ એટલે કે મોડી રાત્રે ત્યારબાદ આપેલું છે ટીચ અ લેસન એટલે કે પાઠ શીખવવો સામેની સાઈડ ઉપર જોઈએ બંડલ ઓફ બુક્સ એટલે કે નોટબુકની થપ્પી અથવા તો બાંધેલી હોય એનો ભારો અ નોટ એટલે કે ચિઠ્ઠી મળી હતી ફેલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ તો જમીન પર નીચે પડી ગયો હતો વોસ અફ્રેડ ઓફ થી ડરી ગયો હતો વર્ક હાર્ડ એટલે કે સખત પરિશ્રમ એટલે કે કામ કર્યું હતું બરાબર ને ત્યારબાદ ચોપડીની અંદર તમે જોઈ શકો છો નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે ચોપડીની અંદર મેં જવાબ લખેલા છે સ્ક્રીનની અંદર તમે જુઓ કે ગ્રીન કલરના બોક્સની અંદર છે એના આન્સર છે બરાબર તો વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે પરીક્ષાની અંદર આ પૂછાય એવો ટોપિક છે ખાસ તમારે ધ્યાન રાખવાનું અને તૈયાર પણ કરવાનું છે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી પાઠ સમજાવે તો ત્યારે તમને ખ્યાલ હશે તો આ વાક્ય કોણ બોલે છે તો ચિઠ્ઠીની અંદર લખેલું હતું વાક્ય યાદ છે ને કે ડકોટ્સ એટલે કે લૂંટારાઓ ધારપાડુઓ બોલે છે અને કોના માટે કહ્યું હતું તો વિલેજર્સ વિલેજર્સ એટલે કે ગામના લોકોને સેકન્ડ નંબરમાં છે બિરજુ ધ બ્રેવ એટલે કે બિરજુ બહાદુર તો આ રાઇટર રાઇટર એટલે કે આ જેણે પાઠ લખ્યો છે એનું શીર્ષક આપેલું છે યાદ છે ને પાઠનું ઉપરનું શીર્ષક છે બિરજુ ધ બ્રેવ એટલે કે લેખક કહે છે અને કોના માટે કહે છે તો આ કહે છે બિરજુ માટે થર્ડ નંબરમાં ટાઈ ધ વાયર વિથ અ ટ્રી એટલે કે ઝાડ સાથે વાયર બાંધી દો તો આ સૂચના બિરજુ બોલે છે અને કોને હિઝ ફ્રેન્ડ એટલે કે પેલા ટેન સ્ટ્રોંગ યંગમેન માંગ્યા હતા ને એને કહે છે ફોર્થ નંબરમાં બિરજુ ધ કાવડ કાવડ એટલે કે ડરપો બિરજુ બીકણ બિરજુ બીકણ પાઠમાં સમજાવ્યું હતું ને કે સૌ પ્રથમ બિરજુ જે હતો એ બીકણ હતો અને કેવો બીકણ હતો કે રાત થાય તો પણ તે ઘરની બહાર નીકળતો ન હતો અને એક નાનકડા ઉંડરથી પણ ડરતો હતો તો આ વાક્ય બાળકો બોલે છે અને કોના માટે કહે છે તો બિરજુ માટે કહેતા હતા ફિફ્થ નંબરમાં ગીવ મી ટેન સ્ટ્રે સ્ટ્રોંગ યંગ મેન મને દસ તાકાતવર યુવાન માણસો આપો તો આ વાક્ય બિરજુ બોલે છે અને કોને કહ્યું હતું સરપંચને બરાબર સિક્સ નંબરમાં કોંગ્રેચ્યુલેશન્સ ટીમ બિરજુ બિરજુની ટીમ તમને અભિનંદન છે તો આ વાક્ય સરપંચ અને વિલેજર્સ ગામના લોકો અને સરપંચ કહે છે અને કોને કહ્યું હતું તો બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ બિરજુ અને તેના મિત્રને કારણ કે તેમણે આઈડિયા પ્લેન કરી અને કોને પકડાવ્યા હતા ડકોઇટ્સ એટલે કે ધાર પકડાવ્યા હતા એટલા માટે સેવન્થ નંબરમાં યુ આર ઓપરેટ ઓફ ઇવન અ માઉસ તું તો એક નાનકડા ઉંદરથી પણ ડરે છે તો આ વાક્ય કોણ બોલે છે સરપંચ બોલે છે અને બિરજુને કહે છે ક્યારે કહે છે યાદ છે ને કે જ્યારે બધાએ તેને પકડવાની વાત કહી ત્યારે બિરજુ શું કહેતો હતો કે સરપંચને એવું કહ્યું હતું કે તો તમે એની ચિંતા કરશો નહીં હું તેને પાઠ શીખવીશ બરાબર હવે એટ નંબરમાં ગો વિથ બિરજુ એન્ડ ડૂ એઝ હી સેઝ એટલે કે બિરજુ સાથે જાઓ અને તે કહે છે એ પ્રમાણે કરો તો આ વાક્ય સરપંચ કહે છે અને કોને કહે છે તો સ્ટ્રોંગ યંગ મેન એટલે કે તાકાતવર યુવાન માણસોને કહે છે નાઇન નંબરમાં કમ એન્ડ અરેસ્ટ ધ આવો અને આ લૂંટારાઓને તમે પકડી જાઓ તો આ વાક્ય સરપંચ બોલે છે અને કોને કહે છે પોલીસને જ્યારે વાક આજે વાર કહી એમાં એન્ડમાં જ્યારે બધા પકડાઈ ગયા હતા ત્યારે ફોન કરીને બોલાવે છે એ વખતે ટેન નંબરમાં હાઈટ બિહાઇન્ડ ધ ટ્રીઝ હાઈટ એટલે કે સંતાઈ જવું તો વૃક્ષોની પાછળ સંતાઈ જાઓ તો આવ કોણ બોલે છે બિરજુ બોલે છે અને કોને કહે છે હીઝ ફ્રેન્ડ એટલે કે તેના મિત્રને કહે છે હવે એક્ટિવિટી સેવનની અંદર તમે ચોપડીના પેજ નંબર થર્ટી થ્રી ઉપર જોઈ શકો છો નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો તો અહીંયા આગળ ચોપડીની અંદર મેં બોક્સ કરીને લખ્યું છે તમારે કેમાં લખવાનું છે અંગ્રેજીની નોટમાં લખવાનું છે બરાબર ને બીજું લાઇકડ ટુ આઉટ એટ નાઇટ તો બિરજુને રાત્રે બહાર જવું ગમતું હતું ગમતું હતું કે નહોતું ગમતું નહોતું ગમતું કારણ કે કેવો હતો બિકણ હતો એટલે આ વાક્ય શું આવશે ફોલ્સ સેકન્ડ નંબરમાં ધ ડકોર્સ લીવ ઇન સુરજપુર લૂંટારાઓ છે એ સુરજપુરમાં રહેતા હતા ના એ સુરજપુરમાં આવવાના હતા એવી એમણે નોટ એટલે કે ચિઠ્ઠી મોકલી હતી એટલે આ વાક્ય શું છે ફોલ્સ થર્ડ નંબરમાં બિરજુ આસ્કડ ધ સરપંચ ફોર ટેન મેન બિરજુએ સરપંચના દસ માણસ વિશે પૂછ્યું હતું પૂછ્યું હતું નહીં ફોલ્સ તો એણે શું કહ્યું હતું માગણી કરી હતી કે તમે મને દસ તાકાતવર માણસ આપો એટલે કે બિરજુ રિપ્લાયડ એટલે કે એણે ઉત્તર આપ્યું હતું ફોર્થ નંબરમાં બિરજુ એન્ડ હીઝ ફ્રેન્ડ કોટ ધ ડેકોર્ડ બિરજુ અને તેના મિત્રોએ લૂંટારાઓને પકડ્યા હતા તો આ વાક્ય સાચું છે ને એટલે અહીંયા શું આવશે ટ્રુ ફિફ નંબરમાં ધ પોલીસ કોંગ્રેચ્યુલેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ પોલીસે બિરજુ અને તેના મિત્રને અભિનંદન પાઠવ્યા હતા તો આ વાક્ય શું છે ફોલ્સ તો કોણે અભિનંદન પાઠવ્યા હતા યાદ છે હા તો વિલેજર્સ એન્ડ સરપંચ ઓકે તો આજના લેક્ચરની અંદર આપણે યુનિટ ત્રણની અંદર એક્ટિવિટી ફાઈવ સિક્સ અને સેવનનો અભ્યાસ કર્યો આજના હોમવર્કની અંદર પીડીએફ ફાઇલમાંથી જોઈ અને સુંદર રીતે લખવાનું છે સાથે સાથે તૈયાર પણ કરવાનું છે અને હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ઓકે થેન્ક યુ